Therefore, there is danger. So, that is very sensible and willing. કઠાબા આજથી 2600 શાળામાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ સ્કૂલ વાનને લઈને આરટીઓ અને પોલીસ વિભાગ એક્શનમાં છે. મર્યાદા કરતાં વધુ બાળકોને વાનમાં, બસમાં કે રિક્ષામાં બેસાડાશે તો કાર્યવાહી તુરંત થશે. વધુ વિદ્યાર્થીઓને બેસાડનાર વાહનો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાશે. બાળકોના જીવ સાથે ચેડા કરનાર પર કાર્યવાહી તો થશે જ તેવો હુંકાર પોલીસે ભર્યો છે. ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓનો પ્રારંભ થઈ રહ્યો છે અને શાળાઓના પ્રારંભે જ જે પ્રકારે રાજકોટ અગ્નિકાંડની ઘટના બની તે બાદ સરકાર એલર્ટ થઈ છે અને જે નિર્દેશ અપાયા છે કે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતા હોય તે તમામ વાહનોનું ચેકિંગ કરવું, ફાયર સેફ્ટી છે કે કેમ અને વિદ્યાર્થીઓની સુરક્ષા છે કે કેમ તે ચકાસણી માટે જે બનાસકાંઠા પોલીસ અને જે આરટીઓ વિભાગ છે તેના દ્વારા જે અહીંયા સ્કૂલમાં જતા જે વિદ્યાર્થીઓ છે ને તેમના વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. જે પ્રકારે પોલીસ છે એ આ જે ખાનગી જે વાહનો હોય તેમાં વિદ્યાર્થીઓ જતા હોય અથવા તો જે સ્કૂલની બસો છે તેનું પોલીસ ચેકિંગ કરી રહી છે. પોલીસ અને આરટીઓ વિભાગનો આ સંયુક્ત ઉપક્રમ છે અને જે તેના જે બસ હોય તો તેના જે કાગળ બરાબર છે કે નહીં, જે ડ્રાઈવર છે તેનું લાયસન્સ છે કે નહીં, જે બસમાં છે તે ફાયર સેફ્ટીની બોટલ છે કે કેમ તે ચકાસણી કરી રહી છે. ત્યારે જે પ્રકારે અહીંયા જે દુર્ઘટનાઓ બને છે અને વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાઓ ન સર્જાય જેને લઈને આ એક પોલીસનું જે ડ્રાઈવ છે અથવા તો ચેકિંગ છે. પોલીસની જે અલગ અલગ 5 જેટલી જે ટીમો છે તે તમામ જે વાહનોનું છે જે ચેકિંગ કરી રહી છે, જે શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય અથવા તો જે શાળાએ જતી ખાનગી જે વ્હીકલ હોય તેનું તમામ પોલીસ ચેકિંગ કરી રહી છે. પીઆઈ કક્ષાના જે અધિકારી છે, આરટીઓ વિભાગ છે, તેના દ્વારા પોલીસનું ચેકિંગ થઈ રહ્યું છે. ત્યારે જે પ્રકારે આપણી સાથે છે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ, તેમની સાથે સાહેબ આજ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ, તેમની સુરક્ષા માટે ડ્રાઈવ છે તો કયા પ્રકારે અને કયા પ્રકારની સૂચનાઓ અપાશે? ખાસ કરીને જે સ્કૂલના બાળકો છે એમને સ્કૂલે લઈ જતા જે વાહનો છે એમાં એવું ધ્યાને આવ્યું છે કે વધારે સંખ્યામાં બાળકોને ભરીને લઈ જાય છે અને ભયજનક પરિસ્થિતિમાં લઈ જાય છે. તો આવી રીતે જે સ્કૂલ બસ અથવા તો જે વાન છે એમાં ઓવરલોડ ભરી અને લઈ જાય તો બીજો કોઈ મોટો અકસ્માત બની શકે છે એના હિસાબે. તો આવા જે વાહનો નીકળે છે એને આજે અમે પકડી અને દંડની કાર્યવાહી કરીએ છીએ. આજે સાહેબ ખાસ કરીને ફાયર સેફ્ટી જરૂરી છે, જે બસ હોય અથવા તેમ ફાયર સેફ્ટીની બોટલ પણ તેની ચકાસણી થઈ રહી છે કેમ અને તેને કયા પ્રકારની કાર્યવાહી? હાલ તો ફાયર સેફ્ટીનું નહીં પણ ઓવરલોડ ભરીને લઈ જતા હોય અને બીજા એમ એક મુજબના જે કોઈ ગુના હોય છે એ મુજબની કાર્યવાહી કરીએ છીએ. પછી ફાયર સેફ્ટી માટે પણ સાથે પછી અલગથી એક ડ્રાઈવર રાખીએ. તો જે પ્રકારે અહીંયા જોખમી રીતે જે વાહનો જતા હોય તેનું પોલીસ અને આરટીઓ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. તો પોલીસની અલગ અલગ 5 ટીમો છે શહેરમાં તમામ જગ્યાએ ચેકિંગ કરી રહી છે અને કોઈ જોખમી મુસાફરી ન કરાવે તેનું ધ્યાન રાખી રહી છે અને જો જોખમી મુસાફરી કરતા પકડાશે તો તેની ગાડી પણ ડિટેન થશે અને તેની સામે દંડકીય કાર્યવાહી પણ થશે. એટલે કે હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લઈને આજે પ્રકારના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. હવે આ અંગે પોલીસ વિભાગ અને આરટીઓનું કહેવું છે કે બાળકોના જીવને કોઈ જોખમમાં ન મૂકે તે માટે આજે ઘણા સ્કૂલ રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ ફિટનેસ સર્ટિફિકેટ લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે. આજે જે બાળકોને સ્કૂલ વાન જે લઈ જાય છે અને જે પરમિટ ભંગ થાય છે, બાળકોનું હિત ન જોખમાય એવી રીતે એમને દંડકીય આરટીઓ સાહેબના સાથે રહી અને એમને કામગીરી કરવામાં આવી છે.
વત્તા એમને સૂચનાઓ આપવામાં આવી છે કે આ ફોલો કરો, રૂલ્સનું ફોલો કરો, નિયમનું ફોલો કરો અને બાળકોનું હિત ક્યારેય ન જોખમાય, ક્યારે ઓવરલોડ બાળકને બેસાડો, એમની ફાયર સેફટી અને સરકારશ્રીના જે નિયમો છે. વખત વખત જે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે સ્કૂલમાં જે વાહનો ચાલે છે પ્રાઇવેટ વાહનો, એમને સ્કૂલની પરમિટ લઈને જ ચાલવું અને સ્કૂલની પરમિટની અંદર ટોટલ એના જે નિયમો છે એના મુજબ જ એની પરમિટ આપવામાં આવતી હોય છે. તો ફરજિયાતપણે એ સ્કૂલની પરમિટ લે અને જો નથી તો આજે એના માટે ખાસા બધા ચલનો આપણે પોલીસ અને આરટીઓ દ્વારા સંકલનમાં રહી અને આપવામાં આવેલા છે. મિત્ર, પોલીસ વિભાગ અને આરટીઓની કામગીરીને વાલીઓ વધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ આ કામગીરી કરવી ખૂબ જરૂરી હતી. સાથે જ ઘણા વાલીઓએ શાળામાં ફાયર સેફટીને લઈને પણ રજૂઆત કરી છે. જે પોલીસ તથા આરટીઓ દ્વારા જે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે એ જોકે જરૂરી છે. અવારનવાર આપણે અત્યારે ગુજરાતમાં કિસ્સા જોતા હોઈએ છીએ કે બાળકોની સુરક્ષાને અનુલક્ષીને અને આ પ્રકારનું સમયાંતરે ચેકિંગ થતું રહેવું જરૂરી છે. બહુ સરસ કામગીરી ચાલુ છે અને અમારી વાલી તરીકે તો માગણી એવી છે કે બાળકોને સ્કૂલવાનમાં કેપેસિટી ઉપર બાળકો ન ભરવા જોઈએ. આજે શાળાઓ ચાલુ થઈ છે તો જે વાહનની અંદર બાળકો આવે છે એ પહેલું તો બાળકોને વાહનમાં ઓવરલોડ ના ભરવા જોઈએ. બીજું કે વાહનની અંદર ફાયર સેફટીની વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ રાજકોટ જેવી ઘટના ના બની શકે. આ બાબતે ખરેખર વાલીઓએ, તંત્રએ અને શાળા સંચાલકો પણ ખૂબ તકેદારી રાખવાની ખૂબ જરૂર છે. પોલીસ વિભાગ અને આરટીઓ આ વખતે સહેજ પણ ચલાવી લેવાના મૂડમાં નથી અને તેવા દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવ્યા છે. પોલીસ વિભાગે આ કામગીરી દરમિયાન શાળાની જ સ્કૂલ બસને ડિટેન કરી દેવામાં આવી છે. શાળા સંચાલકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને બસમાં જોખમી મુસાફરી કરાવાઈ રહી હતી. કી લાવો તે આરસી બુક નથી મારી પાસે અને સાહેબને કીધું ત્યાં હાડો તે ત્યાંથી હા રિટર્ન ગાડી કરવાનું કહે છે. હા વિદ્યાર્થીઓને ઉતારીને પછી આવું. આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારીનું સમગ્ર મામલે કહેવું છે કે દરેક શાળા પાસે ફાયર એનઓસી સહિતની તમામ સાધન સામગ્રી છે, માત્ર એક શાળામાં જ ફાયરના સાધનોનો અભાવ છે, જેને લઈને તાત્કાલિક કામગીરી કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. શાળાઓની અંદર ફાયર સેફટી તેમજ વ્હીકલ સેફટી અંતર્ગત તમામ સૂચનાઓ અપાયેલી છે. અત્રેના જિલ્લાઓમાં જે તમામ શાળાઓ છે એમાં તમામ શાળાઓએ એનઓસી તેમજ સેલ્ફ ડેક્લેરેશન લીધેલા છે. માત્ર એક શાળા એવી છે કે જેની સેલ્ફ ડેક્લેરેશનની પ્રોસેસ ચાલુ છે, જે ટૂંક જ સમયમાં મેળવી લેશે.